छानू रे छपनू कहीं थाय नहीं थाय नहीं, अने छेलाजी रे मारे हाटू पाटण थी पटोळा मोंघा लावजो। अने छेलाजी पटोळा लावानू भूली जता होय छे, कारण के छेलीजीए एटलू घनफळ अने क्षेत्रफळ वधार्यू होय छे के छेलाजीने खबर छे કે આમાં એકાદ પટોળાથી કશું થાય એવું નથી, આખે આખા તાકા જોઈએ એવી પરિસ્થિતિ છે। છેલાજીએ અરબી સમુદ્ર જોયો હોય કે ના જોયો હોય, પણ ચરબી સમુદ્રની જોડે જીવતા હોય એવી અનુભૂતિ થાય। આ બધું આપણી પાસે બહુ જ મજાથી સચવાયેલું રહ્યું, આપણી પાસે જ હતું આ બધું, અને આપણે જ ક્યાંક આપણા ડાબા હાથે મૂકી દીધું છે આ બધું। આપણે ત્યાં આપણું મંગળસૂત્ર, આપણી સેંથીનું સિંદૂર, આપણી ગુજરાતી સાડી, કેટલું બધું હતું આપણી આસપાસ, જે બધું વિદ્યા બાલન અને સોનમ કપૂરને કારણે કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચ્યું, અને મોડર્ન ઇન્ડિયન આર્ટમાં ખપે છે આપણું ગુજરાતીપણું। અને હવે આપણી ગુજરાતણોને જીન્સ પહેરવું છે, એક તો ભૂગોળમાં ભારે અને જીન્સ પહેરે એટલે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું એવી ફીલ થાય, ખબર જ ન પડે માતાજી ચાચરના ચોકમાં છે કે ગબ્બરના ગોખમાં છે, એ શોધ્યા જ કરવું પડે। તાળીઓ પાડો તો પીઝાના ચોસલા જેવી ના પાડતા, આખે આખા મોહન થાળ જેવી પાડજો તો ખ્યાલ આવે કે બધું બરાબર થઈ રહ્યું છે। આ પ્રસન્ન દાંપત્યની વાત છે, અને આમાં પ્રસન્નતા એટલા માટે છે કારણ કે રોજ એકાદ મીઠો ઝઘડો થવો જોઈએ, પણ એ ઝઘડો મીઠો હોવો જોઈએ, આખું પ્રશ્નોપનિષદ બંને જણા એકબીજાની સાથે જીવતા હોય। તમે જુઓ આમ સરસ કાર્યક્રમ ચાલતો હોય ને પૂછે બાથરૂમ જઈ આવ્યા, આપણને એમ થાય તો શું અહીંયા કાર્પેટ ભીની કરશે, આટલી સમજણ તો લગ્ન નહોતા કર્યા એ પહેલેથી એમની પાસે છે। પણ આ પ્રસન્ન દાંપત્યની મજા છે, રોજ એકાદ મીઠો ઝઘડો ન થાય ને તો સમજવું કે હજી બરાબર દાંપત્ય જામ્યું નથી। ગાય જ્યારે ભાંભરવાનું બંધ કરે ત્યારે સમજવું કે એ માંદી છે, એટલે હું ગાય વિશે બોલ્યો છું, તમે શું લીધું એ મને ખબર નથી, પણ બધું અહીંયા ને અહીંયા ભોગવવાનું છે એ યાદ રાખજો। આમ કેટલાકને છે ને આખી ઘટના બહુ જુદા સંદર્ભે ચાલ, બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રે કીધું કે આવતીકાલે રિઝલ્ટ છે, તું પપ્પા દેખતા રિઝલ્ટ ના કહેતો, એકમાં ફેલ હોઉં તો એમ કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, બેમાં ફેલ હોઉં તો એમ કહેજે કે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, મને ખબર પડી જશે કે શું રિઝલ્ટ આવ્યું છે। બીજા દિવસે એણે પપ્પાને દેખતા ઈશારો કર્યો કે શું, તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ। આપણું પણ એવું હોય તો મને કંઈ જ વાંધો નથી, મિલ બિલા કે તમને મજા પડવી જોઈએ। આ બધા ગીતો જેમ જેમ સાંભળીએ છીએ ને એમ એમ જુવાન થતા જઈએ છીએ। હું એ સમયની વાત કરું છું જ્યારે એક સાથે કોરસમાં 60-70 ગાયકો ઊભા રહેતા હતા અને બધા જ પોતાના સોલો પ્રોગ્રામ આપતા હતા, પણ જ્યારે કોયર સિંગિંગ કોરસના ગીતોની વાત નીકળે ત્યારે સંગ છદ્વમની ભાવના, સાથે રહેવાનું એકત્વ, એ બધા ગુજરાતી કલાકારો પાસે હતું। આજથી 40-50 વર્ષ પહેલાંની એ બધી જ રચનાઓ એને એક સાથે તમારા સુધી કેવી રીતે પ્રસ્તુત કરવી, એટલે ખાસ અમે એક ગુચ્છ બનાવ્યું છે એ સમયના કોરસના ગીતો, આજે આ ત્રણ મિત્રો એમની પોતાની મસ્તીથી રજૂ કરે છે। એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ, પ્રહર વોરા, રાગ મહેતા અને કોશા પંડ્યા, આવો કોરસના રસનો એ જાજરમાન સમય 40-45 વર્ષનું એ સરસ મજાનું આપણું ગુજરાતી ફલક એના મલકમાં ઉડવાની શરૂઆત કરીએ। Oh,
Yeah.
ગાડા ગાડા ગાડા.